આહીર સમાજ સેવા સમિતિ દ્વારા લિંબાયત ગોળાધરા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આહીર સમાજ દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્ન સમારંભમાં 297 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડશે. આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આયોજિત 27મો સમૂહ લગ્ન સમારોહના 297 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. 2 ડિસેમ્બર 2019 રોજ પર્વત પાટિયા સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આયોજિત 27મા સમૂહ લગ્નમાં શુભ પ્રસંગે પરમ પૂજ્ય યોગ ગુરુ બાબા રામદેવજી મહારાજ તેમજ ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી શ્રી જવાહરલાલભાઈ ચાવડા, મંત્રી શ્રી વાસણભાઈ આહીર, સાંસદ શ્રી પૂનમબેન માડવ, ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. જીતુભાઈ કાછડ, ટ્રસ્ટી શ્રી આહીર સમાજ સેવા સમિતિ સુરત. આજે 2 તારીખનો પ્રોગ્રામ છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે? 2 ડિસેમ્બરના પર્વત પાટિયા વિસ્તારમાં આયોજન થઈ રહ્યું છે અને એના માટે ગુજરાતભરમાંથી આગેવાનો હાજર રહેવાના છે. 1 લાખ કરતાં વધારે લોકો એમાં ઉપસ્થિત રહેવાના છે. 297 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે અને આ નવદંપતિને આશીર્વાદ આપવા માટે ખાસ કરીને સીએમ સાહેબ અને રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્ર યાદવ પધારી રહ્યા છે અને એના માટે 1 લાખ લોકો જે ઉપસ્થિત રહેશે એને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને એને પોતાનો સમૂહ લગ્ન નહીં પણ ઘરે પ્રસંગ હોય એની કરતાં સારો માહોલ મળે એ આપવાની અમે કોશિશ કરી છે. કારણ કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત આહીર સમાજની નાના મોટી 18 જેટલી સંસ્થાઓ આમાં જોડાણી છે અને 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં તમામ લોકો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને ફિટ ઇન્ડિયાની વાત હોય, સ્વસ્થ અભિયાનની વાત હોય અને રક્તદાન કેમ્પનો આ કાર્યક્રમને સાથે જોડી અને કન્યા કેળવણી અને શિક્ષણ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા માટે નવી પેઢીને આહવાન કરવા માટે પણ આ મંચ ઉપરથી આગેવાનો આહીર સમાજને આહવાન કરશે. બસો ને 97 યુગલોનો બધાને જ કરિયાવરમાં તુલસીનો છોડ મળશે પણ પ્રતિક રૂપે મંચ ઉપરથી અમે 5 યુગલોને બોલાવીને તુલસીનો છોડ અમે મહાનુભાવો સીએમ સાહેબ અને અન્ય જે ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે તુલસીનો છોડ કરિયાવર અર્પણ કરીએ છીએ. એટલે જેથી કરીને જે દીકરી જે ઘરમાં જાય છે એનો કરિયાવરનું ખૂબ મહત્ત્વ હોય છે એટલે તુલસીનો છોડનું પણ એટલું જ મહત્ત્વ એના ઘરમાં જળવાય એ વિચારધારા સાથે અમે તુલસીનો છોડ અર્પણ કરી રહ્યા છીએ. સમૂહ લગ્ન સમારોહમાં સમાજમાં રહેલ કુરિવાજોને તિલાંજલિ આપી કરિયાવર વગર પાથરવો નહીં, ઘરે જમણવાર જેવા ખોટા ખર્ચ કરવા નહીં, વરઘોડા કાઢી ફટાકડા ફોડવા નહીં તેમજ બ્યુટી પાર્લર જેવા ખોટા ખર્ચ બંધ કરવા સમાજ દ્વારા આહવાન કરવામાં આવશે. ભગવદ્ ગીતા પણ અર્પણ કરવામાં આવશે. ફિટ ઇન્ડિયાના નારાને જાગૃતતા લાવવા યોગાસનની પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ રક્તદાનનું કેમ્પ આયોજન કરવામાં આવશે. દરેક દીકરીઓને પર્યાવરણ જાગૃતતા લાવવા માટે કરિયાવરમાં તુલસીનો છોડ મહાનુભાવના હસ્તે અર્પણ કરવામાં આવશે તેમજ બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન માટે દરેક દીકરાઓને કરિયાવરમાં સંકલ્પ પત્ર આપવામાં આવશે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.